सत्यम शिवम सुंदरम विद्यार्थी मित्रों भावगुरु विद्यालय में आपको स्वागत छे। आपणे पाठ एक थी चार एमां अभ्यास करी करो इंग्लिश विषय नो के धोरण दस विषय इंग्लिश यूनिट थ्री यूनिट नो टाइटल छे एन इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति। અને આ પાઠ એક થી ચાર માં પત્રકારે અરુણ કૃષ્ણમૂર્તિ ને એક થી છ પ્રશ્ન પૂછ્યા અને અરુણ કૃષ્ણમૂર્તિ એ એનો જવાબ આપ્યો। તો હવે આપણે આમાં આગળ જે અભ્યાસ કરશું એ હવે આગળ અભ્યાસ કરશું એ એમ કે પ્રશ્ન સાત અને પ્રશ્ન આઠ કે પત્રકાર અરુણ કૃષ્ણમૂર્તિ ને પ્રશ્ન પૂછે બધો પર્યાવરણ બાબતે જળાશય સાફ કરવા બાબતે કયા કયા સાધનોનો ઉપયોગ કરો છો બરાબર એ બધા પ્રશ્નોના એને જવાબ આપ્યા જે જે બધી બધા પ્રશ્નોમાં વિગત હોય વિગત આપણે જોઈ ગયા। તો સાતમો પ્રશ્ન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ। તો આપણે સ્પેલિંગનો અભ્યાસ કરી કે ભાઈ વોટ કાઇન્ડ ઓફ એટલે કેવા પ્રકારનો અને પ્રોટેક્ટિવ પ્રોટેક્ટ પી આર ઓ ટી સી ટી પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું અને પ્રોટેક્ટિવ એટલે કે રક્ષણાત્મક એટલે કે પ્રોટેક્ટ ક્રિયાપદ છે અને પ્રોટેક્ટિવ એનું વિશેષણ કહેવાય અને પ્રોટેક્શન એટલે કે રક્ષણ બરાબર એનું નાઉન એટલે કે સંજ્ઞા ગણાય। ફરી વખત ધ્યાન દોરી દઉં સ્પેલિંગનું કે પ્રોટેક્ટ પી આર ઓ ટી સી ટી પ્રોટેક્ટ એટલે ક્રિયાપદ કહેવાય પછી પ્રોટેક્ટિવ એ વિશેષણ કહેવાય એટલે કે રક્ષણાત્મક પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું પ્રોટેક્ટિવ એટલે રક્ષણાત્મક અને પ્રોટેક્શન એટલે રક્ષણ બરાબર। તો એ પ્રોટેક્ટિવ એ ક્રિયાપદ પ્રોટેક્ટિવ વિશેષણ એડજેક્ટિવ અને પ્રોટેક્શન એ નાઉન એટલે કે સંજ્ઞા એટલે પ્રોટેક્ટિવ અને ગિયર જીઈ એ આર ગિયર એટલે સાધન। આગળ આપણે બે સ્પેલિંગ આવી ગયા સાધનના ટૂલ્સ એટલે સાધનો ટૂલ ટી ડબલ ઓ એલ ટૂલ અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન અને ગિયર એટલે સાધન। તો એમ પૂછે છે પ્રશ્ન પત્રકાર કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ યુ એસ એ યુઝ એટલે ઉપયોગ કરવો બરાબર ક્રિયાપદ અને યુઝફુલ એટલે ઉપયોગી વિશેષણ અને યુઝલેસ એટલે બિનઉપયોગી એ વિશેષણ હંમેશા વિશેષણનું વિરોધી વિરોધી શબ્દ બને। તો કે કેવા પ્રકારના સુરક્ષાના સાધનો પ્રોટેક્ટિવ ગિયર બે ભેગું બોલો એટલે અર્થ થાય સુરક્ષાના સાધનો તમે ઉપયોગમાં લો છો અને કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી એટલે કેન યુ ડિસ્ક્રાઇબ ડીઈએસસી આર આઈ બીઈ ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું સમ એટલે કે કેન યુ ડિસ્ક્રાઇબ તમે વર્ણન કરશો અને ક્લિનિંગ પ્રોસેસ ક્લિનિંગ એટલે સ્વચ્છ કરવાનું ચોખ્ખું કરવાનું સાફ કરવાનું અને પ્રોસેસ એટલે પ્રક્રિયા અને બ્રીફલી એટલે કે ટૂંકમાં શોર્ટલી એટલે ટૂંકમાં કે ભાઈ તમે આ તમે સાફ સુખી કરવાની જે તમારું કાર્ય રહ્યું એ પ્રક્રિયા રહી એ ટૂંકમાં વર્ણન કરશો। તો હવે આપણો પ્રશ્ન રહ્યો એનું આપણે ભાષાંતર જોઈ જઈએ કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ વોટ કાઇન્ડ ઓફ એટલે કેવા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર એટલે કે સુરક્ષાના સાધનો અને ડુ યુ યુઝ એટલે તમે ઉપયોગમાં લો છો। તો આખા પ્રશ્નનો અર્થ એવો થાય કે તમે કેવા પ્રકારના સુરક્ષાના સાધનો ઉપયોગમાં લો છો અને કેન યુ ડિસ્ક્રાઇબ કેન યુ ડિસ્ક્રાઇબ એટલે તમે વર્ણન કરશો ધ ક્લિનિંગ પ્રોસેસ એટલે કે સાફ કરવાની પ્રક્રિયા અને બ્રીફલી એટલે ટૂંકમાં। હવે આખા બંને પ્રશ્ન જે પૂછ્યા એ બંને પ્રશ્નનો અર્થ એવો થાય કે તમે કેવા પ્રકારના સુરક્ષાના સાધનો ઉપયોગમાં લો છો અને તમારી આ સાફ સુફીની પ્રક્રિયા રહી સાફ કરવાની પ્રક્રિયા રહી એ ટૂંકમાં તમે એને એમ કે બરાબર વર્ણવશો। તો હવે અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે કે વી વિયર નોઝ માસ્ક
મેં અગાઉ કીધું હતું બરોબર, પત્રકારે પત્રકારે પ્રશ્ન પૂછ્યો તો તમે કેવા કેવા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરો છો, તો એને એ વખતે જવાબ આપ્યો કે અમે પાવડા ને દંતારી જેવા, પણ હવે વિગતવાર સાતમા પ્રશ્નમાં વિગતવાર એ વર્ણન કરે જવાબ આપે કે વી વિયર નોઝ માસ્ક, વિયર ડબલ્યુ ઈ આર વિયર એટલે પહેરવું બરોબર, એટલે કે અમે એમ કે પહેરીએ છીએ, અને માસ્ક નોઝ માસ્ક એટલે કે નાકનું માસ્ક, એટલે અત્યારે જુઓ તમને ધ્યાનમાં છે તમારે બધાને વર્તમાન સમયમાં હાલમાં અત્યારે કોરોનાનો જે સંક્રમણ ચાલી રહ્યું છે તો લોકો માસ્ક પહેરીને બધે બરાબર નીકળે છે, રોડ ઉપર ભેગા થાય ત્યાં પહેરે, બજારમાં જાય ત્યાં માસ્ક પહેરે, શું કામ કે ભાઈ સામેની વ્યક્તિ છીંક ખાય ઉધરસ ખાય તો આપણને નાક મારફતે સંક્રમણ થાય એ ન થાય, આપણને પ્રોટેક્શન મળે, એમાં જ કચરો સાફ કરવામાં દુર્ગંધ ન આવે, કોઈ જીવાણુનું સંક્રમણ ન થાય નાક દ્વારા, એટલે માસ્ક અમે પહેરીએ છીએ, વી વિયર નોઝ માસ્ક. એટલે હું સ્પેલિંગ ધીરે ધીરે આ જે જવાબ આપ્યા છે એ ફકરામાં જે સ્પેલિંગ ઓરિયા, વિયર એટલે પહેરવું, નોઝ માસ્ક એટલે નાકનું માસ્ક, પછી સેનિટરી ગ્લોવ્સ એટલે કે સેનેટરી એટલે કે આજે રક્ષણાત્મક ગ્લોવ્સ એટલે હાથના મોજા બરાબર, અને એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને અમે રેક્સ અને સ્પેડ, રેક્સ એટલે દંતારી ખુરપી એ આપણે કીધું હતું બરાબર, દાંતી, અને સ્પેડ્સ એટલે પાવડા, વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, વિથ વિચ બરાબર, આ જે વિચ રહ્યું ને એ પ્રશ્નાર્થ વાક્યમાં વિચ એટલે ક્યુ કઈ ક્યુ ક્યા કયો એવા બધા અર્થ થાય પ્રશ્ન પૂછવામાં, અને એને વિથ વિચ એટલે કે જેના વડે, ફોર વિચ એટલે કે જેના માટે બરાબર, ઇન વિચ એટલે કે જેમાં આવા ભાવાર્થ થતા હોય, તો વિથ વિચ એટલે કે જેના વડે, વી કલેક્ટ ધ ગાર્બેજ, કલેક્ટ એટલે ભેગો કરવો, ગાર્બેજ એટલે કચરો, એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ્સ, અને ડમ્પ DUMP ડમ્પ એટલે ફેંકવું બરાબર, કે તમે આપણે જે વાહનો ચાલતા હોય એમાં ડમ્પર બોલવી બરાબર, તો એ હકીકતમાં એની શોધ થઈ છે ત્યારે અંદર એ કંઈક વસ્તુ ભરી અને એને ઠલવવા માટે, એને ફેંકવા માટે એનો ઉપયોગ થાય, એટલે આપણે એને ડમ્પર, ડમ્પ એટલે ફેંકવું બરાબર, તો કે અમે એને વીટ ગાર્બેજ ભેગો કરીને ડમ્પ એટલે ફેંકીએ, એટલે શામાં, તો કે ઇન ટુ કલેક્શન બકેટ્સ, એટલે કલેક્શન એટલે ભેગું કરવાની જે ડોલ હોય, ભેગું કરવાનું જે બરાબર ટબ હોય, બકેટ એટલે આમ તો એક ડોલ પ્રકારનો સાધન કે જેમાં કચરો નાખવાનો, આપણે એને ડસ્ટબિન કહીએ છીએ બરાબર, અને વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, પછી હવે ડોલમાં ભરી લે કચરો, એ ગાર્બેજ ટ્રક એટલે કે કચરાનો જે ખટારો હોય ત્યાં સુધી લઈ જવામાં આવે છે, અને વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર, અમે હેવી મશીનરી લાઇક અર્થ મૂવર બરાબર, કે અર્થ મૂવર એટલે જે જમીનને આઘી પાછી કરવાની બધી મશીનરી રહી, હેવી મશીનરી એટલે આપણે જેને કહીએ કે જેસીબી બરાબર, એવી બધી હિટાચી મશીન આવે મોટું ચેનવાળું, તો એ બધે અર્થ એટલે જમીન, અને મૂવર એટલે ખસેડવું, જમીન આઘી પાછી કરવા માટે બરાબર, એક જગ્યાએથી બીજા જગ્યાએ ઢગલો કરવા માટે જે સાધન વપરાય એને અર્થ મૂવર કહેવાય, એનો ઉપયોગ કરીએ છીએ બરાબર, ગાર્બેજ ટ્રકનો ઉપયોગ કરીએ છીએ બરાબર, અને એન પોકલેન ટુ ડેસિલ્ટ ધ લેક, અને પોકલેન એટલે કે સાધન યંત્ર, અને ડેસિલ્ટ એટલે કાદવ કાઢવાનું મશીન, પોકલેન ટુ ડેસિલ્ટ એટલે કાદવ કાઢવાનું મશીન, કે ભાઈ અંદર જે જળાશયમાં પાણી ઓછું થઈ ગયું હોય ને કાદવ હોય તો સીધો કાદવ એમાં ભરાઈ જાય એવું મશીન બરાબર, અને એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ, શ્રબ્સ એટલે કે ક્લિયર એટલે સાફ કરવું, ને વીડ્સ, વીડ્સ એટલે બધું હાનિકારક ઘાસ હોય અંદર ઉગેલું હોય પાણીમાં જળમાં જળાશયના કિનારે ઉગેલું હોય એને વીડ્સ કહેવામાં આવે બરાબર, કે જે એનો જેનો ઉપયોગ ન હોય બરાબર, અને ધેટ આર હાર્મફુલ કે જે નુકસાન કરતા હોય બરાબર, તો હવે આ જે જવાબ આપે અરુણ કૃષ્ણમૂર્તિ
બરોબર કે પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે વોટ કાઇન્ડ ઓફ ક્રોપ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ, તમે કેવા પ્રકારના રક્ષણાત્મક સાધનો રહ્યા તમે ઉપયોગમાં લો છો, અને ક્યાન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, કે તમે આ સાફસૂફ કરવાની જે પ્રક્રિયા રહી એને તમે ટૂંકમાં વર્ણન કરશો, તો હવે કેવા પ્રકારના સાધનો ઉપયોગમાં લો છો એની માહિતી આપે છે, અને કઈ રીતે એ સાફસૂફ કરે છે એની માહિતી આપે છે. તો વી વિયર નોઝ માસ્ક, અમે એમ કે નોઝ માસ્ક એટલે કે નાકનું માસ્ક પહેરીએ છીએ, સેનેટરી ગ્લોવ્સ એટલે ગ્લોવ્સ પહેરીએ છીએ, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અમે દંતારી અને પાવડા લઈ જઈએ છીએ, વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કે જેના વડે કે જેનાથી અમે કચરાને કલેક્ટ એટલે ભેગો કરીએ છીએ, એન્ડ અને ડમ્પ ઇટ, અને એને ફેંકીએ છીએ એને મૂકીએ છીએ, ઇન ટુ કલેક્શન બકેટ્સ, અને કલેક્શન બકેટ એટલે કે એ જે ભેગો કચરો ભેગો કરવાની જે ડોલ હોય, જે એ ડસ્ટબિન હોય એમાં અમે એને મૂકીએ છીએ, અને વિચ આર ટેકન ટુ ગાર્બેજ ટ્રક, આ જે કચરાની ભરેલી ડોલ એ ડસ્ટબિન હોય એને વિચ આર ટેકન, કે જે લઈ જવામાં આવે છે ગાર્બેજ ટ્રક એટલે કચરાની ગાડી સુધી, અને વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર, અમે મોટા યંત્રો વાપરીએ છીએ, જેવા કે લાઇક એટલે જેવા કે અર્થ મૂવર એટલે જમીન ખસેડવાની જે મશીનરી એટલે કે જેસીબી જેવા મશીન, અને એન પોકલેન ટુ ડેસિલ્ટ ધ લેક, અને એમ કે ડેસિલ એટલે કાદવ કાઢવાનું કાઢવો, અને પોકલેન એટલે યંત્ર, તો સરોવર કે તળાવનો કાદવ કાઢવાનું મશીનનો પણ અમે ઉપયોગ કરીએ છીએ, અને એન ક્લિયર ધ વીડ્સ, અને વીડ્સ એટલે વધારાનું ઘાસ નકામું ઘાસ એને અમે સાફ કરીએ છીએ, અને એન સર્વ્સ એટલે કે ઝાડવા નાના નાના જે છોડ, મોટા ઝાડ નહીં પણ નાના જે છોડ હોય એ સાફ કરીએ છીએ, અને ધેટ આર હાર્મફુલ, ધેટ એટલે કે જે, અને હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, અને હાર્મફુલ એનું વિશેષણ, તો હાર્મફુલ કે જે નુકસાન કરતા હોય છે.